જામનગરને છોટી કાશીનું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે આ ધર્મનગરીમાં ગૌવંશ સાથે તંત્ર દ્વારા જીવતા અને મૃત્યુ પછી પણ અત્યાચાર થતા હોવાની રાવથી ખળભળાટ થયો છે. ઢોરના ડબ્બામાં ગૌવંશ દયનીય હાલતમાં હોવાના અહેવાલો અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે, ત્યારે હવે મૃત્યુ પામેલી ગાયોની અંતિમવિધિ અમાનવીય રીતે થતી હોવાનો તથા ગાયોના અસ્થિઓનો વેપાર થતો હોવાનો આરોપ વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ લગાડ્યો છે. સમગ્ર ઘટનાક્રમને પગલે સનાતન હિન્દુ ધર્મીઓની લાગણી દુભાઈ છે તથા જીવદયા પ્રેમીઓ પણ આક્રોશમાં છે. છોટી કાશીનો આ મુદ્દો બનાસના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરના માધ્યમથી સંસદમાં પણ ગાજે એવી શક્યતા છે. આપ જોઈ શકો છો આપણી ગાયો અને આપણા ખૂટિયાઓની હાલત જોઈ શકો છો. શ્રાવણ મહિનો છે, માણસો શ્રાવણ મહિનામાં શંકરના મંદિરે જાય અને નંદીજીની પૂજા કરે છે. ગાય માતાની પૂજા કરો છો, એને કઈ રીતે દફનાવી છે. હું વારંવાર કહું છું કે ઢોરના ડબ્બામાં હરખું ધ્યાન આપો, ધ્યાન આપતા નથી. જીવતા ઢોર એમનામ જીવતા એ લોકોનું ધ્યાન નથી આપતા, તડપીને મરે છે. અને મર્યા પછી જોવો તમે એને કેવી રીતે દફનાવે છે. આ મર્યા પછી આની હાલત આ છે, અને પછી 5 દિવસ પછી તમે જોવા આવશો ને, એટલે આજ મરેલા ઢોરને આજ આ જગ્યાએ ખાડો હશે અને આજ જગ્યાએથી હાડકા કાઢી અને એના હાડકા વેચી નાખશે. આ વિડીયોના માધ્યમથી હું આજ આપ સૌ મીડિયા ભાઈઓને દેખાડવા માંગુ છું. વિડીયોના માધ્યમથી કે કોર્પોરેશનનું જે મરેલા ઢોરનું દફનાવવાની જગ્યા છે ને, એ વિડીયોના માધ્યમથી આપ સૌને આજ રચના નંદાણીયા ફરી એકવાર જનતા રેડથી દેખાડે છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના ઇટાળા ગામે પુલના નિર્માણ કાર્યની સમીક્ષા કરવા ગયેલ મદદનીશ ઇજનેર નીલરાજસિંહ બારડે કોન્ટ્રાક્ટરને સિમેન્ટ યોગ્ય પ્રમાણમાં વાપરવા સૂચના આપતા કોન્ટ્રાક્ટર અમિત ઝાલાએ તેમના પર કાર ચડાવી દઈ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સાગરીતો સાથે ધોકા સાથે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન થયા છે. બીજી તરફ આ ઘટનાના વિરોધમાં જામનગર જિલ્લા પંચાયત સંલગ્ન વિવિધ સંગઠનો અને તેના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આરએનબીના બ્રિજનું કામ ચાલુ હતું, જે બ્રિજના કામ અનુસંધાને નાયક કાર્યપાલક ઇજનેરશ્રી નીલરાજસિંહ બારડનાઓ વિઝિટ કરવા ગયેલ. વિઝિટ કરતી વખતે કામ બાબતે નાયક કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવાનો બનાવ બનેલા અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત જોતાં કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કહેતા કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ જાય અને કાર્યપાલક ઇજનેરને ગાળો બોલી અને ધોકા લઈ અને પાછળ પડી માર મારે અને કાર્યપાલક ઇજનેર ભાગી જતાં તેની પાછળ ગાડી દોડાવી ચડાવી દેવાની મારી નાખવા માટે ચડાવી દેવાની કોશિશ કરતાં કાર્યપાલક ઇજનેર ઓટલા ઉપર ચડી જતાં બચી ગયેલ, જે અનુસંધાનને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને પીએસઆઈ દ્વારા હાલ તપાસ ચાલુ છે. પીએસઆઈ દ્વારા આરોપીની પણ તપાસ તજવીજ ચાલુ છે અને આ કામે ગુનો દાખલ કરીને તપાસ હાલ ચાલુ છે. આપણા હર તિરંગા અભિયાનને અંતર્ગત આજ જામનગર શહેરના ડીકેવી સર્કલ ઉપર પોલીસ વિભાગ દ્વારા દરેક ઘરે આપણો તિરંગો પહોંચે એટલા માટે આજ અહીંયા લોકો મને તિરંગો આપવા માટે અહીંયા અભિયાન રાખેલો છે અને લોકોની બહુ સરસ રીતે સહયોગ છે અને લોકો બહુ આનંદથી આપણા 15 ઓગસ્ટની ઉજવણી માટે બધા સાથે મળીને અને એક સરસ રીતેનો આપણે આ વખતે 15 ઓગસ્ટની ઉજવણી કરી. ઓખામાં પાછલી બજાર વિસ્તારમાં એક આવારા શખ્સે નશાની હાલતમાં મહિલાઓ સામે અર્ધનગ્ન અવસ્થામાં ગાળો બોલવા સહિતનો બીભત્સ ખેલ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. આ શખ્સ અવારનવાર આવા ખેલ કરતો હોવાની રાવ તથા પોલીસ મુખ પ્રેક્ષક બની રહેતી હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.